નમસ્કાર સાથી મિત્રો, હાલ સુધીમાં તમે ત્રિકોણમિતિના સાઇન આલ્ફા પ્લસ બીટા, સાઇન આલ્ફા માઇનસ બીટા, ટેન આલ્ફા પ્લસ બીટા, ટેન આલ્ફા માઇનસ બીટા, કોસ આલ્ફા પ્લસ બીટા, કોસ આલ્ફા માઇનસ બીટા, એસ પ્લસ એસ, એસ માઇનસ એસ, સી પ્લસ સી, સી માઇનસ સી, સાઇન ટુ એક્સ, કોસ ટુ એક્સ, ટેન ટુ એક્સ અને ત્રિકોણમિતિય સમીકરણના ઉકેલ, સાઇન ઝીરો ક્યારે, કોસ ઝીરો ક્યારે, સાઇન એક ક્યારે, કોસ એક ક્યારે, સાઇન માઇનસ એક ક્યારે, કોસ માઇનસ એક ક્યારે, ટેન ઝીરો ક્યારે, કોટ ઝીરો ક્યારે, સાઇન એક્સ બરાબર એ ક્યારે, કોસ એક્સ બરાબર એ ક્યારે, ટેન એક્સ બરાબર એ ક્યારે સુધીનો અભ્યાસ કરી લીધેલો છે. તો નેક્સ્ટ આગળ વધીએ. હવેના જે સૂત્રો છે તમારા એ ફક્ત ત્રિકોણ માટેના છે, એટલે ત્રિકોણ માટેના સૂત્રોની સાબિતી તરફ આગળ વધીએ. કોઈ પણ ત્રિકોણ માટે લાગુ પડી શકે છે, કોઈ પણ ત્રિકોણ માટે લાગુ પડી શકે છે, બરાબર છે. તો સ્ટાર્ટ કરીએ ત્રિકોણ માટેના સરસ મજાના ફોર્મ્યુલા સૂત્રો તરફ આગળ વધીએ. ઓકે મિત્રો, ત્રિકોણ માટેના સૂત્રોમાં હવે વાત કરીએ ત્રિકોણ માટેના સૂત્રોની, બરાબર છે. ઓકે, તો આ તમારે ત્રિકોણ લઈ લ્યો જેનું નામ આપણે આપી દઈએ ત્રિકોણ એબીસી. શું નામ આપ્યું મેં ત્રિકોણનું? ત્રિકોણ એબીસી. તો આ ખૂણો તમારે બી થાય, આ ખૂણો તમારે એ થાય, આ ખૂણો તમારે કેપિટલ સી થાય. આ ખૂણો કેપિટલ એ છે, ખૂણો કેપિટલ બી છે, ખૂણો કેપિટલ સી છે, બરાબર. હવે આને કહેવાય એ બી બાજુ. એ બી બાજુને હું સ્મોલ સી નામ આપું છું, ખૂણા સીની સામેની બાજુ. આને કહેવાય બીસી બાજુ. આ તમારી બીસી બાજુ છે. બીસી બાજુને હું નામ આપું છું સ્મોલ એ. યાદ રાખજો, નામ આ પ્રમાણે જ આપેલા હશે. એસી, એસીને આપણે નામ આપી દઈએ સ્મોલ બી, બીની સામેની બાજુ. સાદીને સિમ્પલ ભાષામાં જે ખૂણાની સામેની બાજુ હોય એનો સ્મોલ લેટર, આનો સ્મોલ લેટર, આનો સ્મોલ લેટર. આ રીતે નામાંકરણ કરે છે. કોઈ પણ ત્રિકોણ માટે લાગુ પડે છે. સમબાજુ હોય, કાટકોણ હોય, લઘુકોણ હોય, ગુરુકોણ ત્રિકોણ હોય, કોઈ પણ ત્રિકોણ માટે આ રૂલ લાગુ પડે છે, બરાબર છે. કોઈ પણ ત્રિકોણ એબીસી માટે આ નિયમ લાગુ પડે છે જે આપણે સૂત્રો ભણવા જઈ રહ્યા છીએ તે. ઓકે, એમાં આ ત્રિકોણ માટે ફોર્મ્યુલા નંબર એક લખીએ. એનું નામ છે સાઇન સૂત્ર. એનું નામ છે સાઇન સૂત્ર, એસઆઈએનઈ સૂત્ર, સાઇન સૂત્ર, બરાબર છે. એનું કામ શું છે? તો કે બાજુ સ્મોલ એ, તમને ખબર છે બાજુ સ્મોલ એટલે બીસી બાજુ, ના છેદમાં સાઇન કેપિટલ એ બરાબર કોના જેટલું હોય? તો કે બાજુ સ્મોલ બી ના છેદમાં, બાજુ સ્મોલ બી એટલે એસી બાજુ, ના છેદમાં સાઇન કેપિટલ બી બરાબર બાજુ સ્મોલ સી, ના છેદમાં સાઇન કેપિટલ સી. ના ગુણોત્તર સરખા જ હોય છે હંમેશા, બરાબર છે. એને હું નામ આપી દઉં છું કે અથવા ટુ આર, કોઈ પણ એક નામ આપી દેવું, બરાબર છે. કે અથવા ટુ આર, કે છે એ અચળ છે, ટુ આર એટલે કે આને બહિર, જો આની બહારની બાજુ તમે આમ સરસ મજાનો ત્રિકોણ દોરી નાખો, સોરી આવી રીતે તો ના ચાલે, આવી રીતે તમે એક સરસ મજાનો ત્રિકોણની ફરતે વર્તુળ દોરી નાખો, તો આની ત્રિજ્યાને કેપિટલ આર કહેવાય. બસ ઈ તમારો આ કેપિટલ આર છે, બરાબર છે. એને આપણે કે નામ આપી દઈએ છીએ, બે ગુણ્યા આર, એટલે કે એનું આ છે બે ગુણ્યા ત્રિજ્યા, બે ગુણ્યા ત્રિજ્યાને તો વ્યાસ કહેવાય, એટલે કે તમારો વ્યાસ થશે ફરતે દોરેલા વર્તુળનો. આપણું સૂત્ર છે એના છેદમાં સાઇન એ બરાબર બીના છેદમાં સાઇન બી બરાબર સીના છેદમાં સાઇન સી બરાબર અચ. બહુ સાદું ને સિમ્પલ સૂત્ર નંબર એક પૂરું સાઇન સૂત્ર છે. એના છેદમાં સાઇન એ બરાબર
બીના છેદમાં સાઇન બી બરાબર સીના છેદમાં સાઇન સી બરાબર જ કોઈ પણ ત્રિકોણ માટે લાગુ પડે છે. ત્રિકોણની ખાસિયત શું ભાઈ? તો કે ત્રણેય ખૂણાનો સરવાળો હંમેશા 180 અંશ હોય, આ એની ખાસિયત. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો હંમેશા 180 અંશ હોય છે, બરાબર છે. આ તમારું સાઇન સૂત્ર. નેક્સ્ટ આપણે જોઈએ છે કોસાઇન સૂત્ર. એક સૂત્ર આવડે બાકીના બધા આવડશે એવી સ્કીમવાળું સૂત્ર છે આ. નેક્સ્ટ તમારું કોસાઇન સૂત્ર. નેક્સ્ટ મહત્વનું સૂત્ર એટલે તમારું કોસાઇન સૂત્ર, બરાબર છે. કોસાઇન સૂત્રમાં આગળ વધીએ. કોસાઇન એટલે કે કોસ, COS, કોસ. કોસના ત્રણ સૂત્રો છે. એક આવડે એટલે બધા આવડશે, એક આવડે એટલે બધા આવડશે, એક આવડે એટલે બધા આવડશે. તો ચાલો કરીએ પહેલાને સ્ટાર્ટ. કોસાઇન સૂત્રમાં પહેલું સૂત્ર લખીએ કોસ એનું. કોસ ખૂણો કેપિટલ, આ ખૂણો છે અને સામે બધી સ્મોલ બાજુ આવશે. અહીંયા કેપિટલ લેટર આવશે. સાઇન અને કોસની બાજુમાં હંમેશા કેપિટલ લેટર જ આવશે. ઓકે, કોસ એનું સૂત્ર લખવું છે. તો એ ની સામેની બાજુ સ્મોલ એ હોય, એટલે કે એ સિવાયની બે બાજુને યાદ કરો. એ સિવાયની બે બાજુ બી અને સી, તો છેદમાં 2BC. બસ આવી રીતે યાદ રાખવું, બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર છેદમાં 2BC. અને એક વસ્તુ ના ભૂલવી, માઇનસ એ સ્ક્વેર, કારણ કે એ તો તમારે બાકી જ રહી ગયું છે. એ એટલે માઇનસ એ સ્ક્વેર આવે. તો હવે તમે કહી શકો મિત્રો કોસ બીનું સૂત્ર તમારું શું થાય? તો બી સિવાયની બે બાજુ તમને યાદ રહેવી જોઈએ. બી સિવાયની બે બાજુ, બી સિવાયની બે બાજુ આવે એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, તો છેદમાં 2AC. અને ભૂલાય નહીં એવી વસ્તુ કઈ જે તમે ક્યારેય ભૂલી નહીં શકો, એવી માઇનસ બી સ્ક્વેર, બરાબર છે. નેક્સ્ટ વાત કરી દઈએ. કોસ એ કોસ બી કમ્પ્લીટ, કોસ સીની. કોસ સીમાં તમને ખબર સી સિવાયની બે બાજુ એ બી, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરના છેદમાં 2AB. અને આ વસ્તુ તો ના જ ભૂલાય, અહીંયા સી છે તો માઇનસ સ્મોલ સી સ્ક્વેર. લ્યો આ તમારા કોસાઇન સૂત્રો તૈયાર. ત્રિકોણ માટે સાઇન સૂત્ર બી તૈયાર, કોસાઇન સૂત્ર બી તૈયાર. બહુ સાદા અને સરળ સૂત્ર છે, યાદ રાખવાના છે. સાઇન સૂત્ર એક જ છે, એના છેદમાં સાઇન એ, સ્મોલ એના છેદમાં સાઇન કેપિટલ એ, સ્મોલ બીના છેદમાં સાઇન કેપિટલ બી, સ્મોલ સીના છેદમાં સાઇન કેપિટલ સી, બરાબર અચળ કે અથવા 2R. બીજું છે કોસાઇન સૂત્ર. કોસ એ બરાબર, કોસ એ બરાબર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરના છેદમાં 2BC. કોસ એ આવ્યો એટલે માઇનસ એ સ્ક્વેર છેલ્લે બોલાશે. કોસ બી આવે તો બીને માઇનસ છે એ છેલ્લે બોલાશે. તો કોસ બી બરાબર, કોસ બી બરાબર બી સિવાય બે એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરના છેદમાં 2AC. કોસ સી પૂછવામાં આવે તો સીને છેલ્લે બોલશું આપણે. કોસ સી બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેરના છેદમાં 2AB. તો આવી રીતે તમારા સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્ર છે કોઈ પણ ત્રિકોણ માટે લાગુ પડે છે. કેપિટલ એ કેપિટલ બી, કેપિટલ સી ખૂણાના માપ છે, જ્યારે સ્મોલ એ સ્મોલ બી અને સ્મોલ સી બાજુઓના માપ છે. આ વસ્તુઓને ધ્યાનમાં રાખીને આગળ વધીએ. અને તમારા NCERTના પાઠ્યપુસ્તકમાં લઈએ નેક્સ્ટ તમારા માટે જે હોય તે. નેક્સ્ટ તમારા માટે છે ઉદાહરણ નંબર 25. નેક્સ્ટ પાઠ્યપુસ્તકનું લઈએ ઉદાહરણ નંબર 25. ત્રિકોણ ABC માટે સાબિત કરો કે શું છે. પેલું ટેન ખૂણો છે કેપિટલ બી માઇનસ કેપિટલ સી બાય 2, બરાબર તમારે સાબિત કરવાનું છે સ્મોલ બી માઇનસ સ્મોલ સીના છેદમાં સ્મોલ બી પ્લસ સ્મોલ સી ઇન્ટુ કોટ એ બાય 2. ખાસ વર્ડ લખેલો હોવો જરૂરી છે ત્રિકોણ ABC માટે.
બરાબર છે, તો તમે આમને સાબિત કરી શકવાના છો, અન્યથા નહીં. ઓકે, આ સાબિત કરવા માટે હવે તમને ટ્રીક આપી દઉં. વધારે ઉપયોગ આ સૂત્રનો કરવો, જરૂર પડે તો જ આ સૂત્રના ઉપયોગ કરવો, કરવાનો છે વધારે આનો. કારણ કે એની કિંમત, બીની કિંમત, સ્મોલ સીની કિંમત તમે મૂકી શકો, ટુ આર સાઇન એ, ટુ આર સાઇન બી, ટુ આર સાઇન સી. ઓકે, લઈએ તો બી, જો અહીંયા જો અહીંયા છે સાઇન સૂત્રનો ઉપયોગ તમે સ્મોલ લેટર માટે કરી શકો, અહીંયા રહ્યા તો આપણે જમણી બાજુથી સાબિત કરીએ. લઈએ આ ક્વેશ્ચનની જમણી બાજુ, આર એચ એસ. બરાબર શું છે જુઓ તો, સ્મોલ બી માઇનસ સ્મોલ સી ના છેદમાં સ્મોલ બી પ્લસ સ્મોલ સી ઇન્ટુ કોટ કેપિટલ એ ખૂણો એ બાય ટુ, આવી રીતે આપ્યું છે. ઓકે, કંઈ વાંધો નહીં, આગળ વધારીએ. અમને આ તમારી જમણી બાજુ છે મિત્રો. સ્મોલ બી ની કિંમત માટે અહીંયા રહ્યો સ્મોલ બી, તો હું એવું લખી શકું કે સાઇન સૂત્ર પરથી, આ તમારી માહિતી માટે છે, સાઇન સૂત્ર પરથી કેપ સ્મોલ બી ના છેદમાં સાઇન કેપિટલ બી બરાબર ટુ આર થાય. મેં લખ્યું જ છે અહીંયા, એ બાય સાઇન એ ટુ આર થાય, બી બાય સાઇન બી ટુ આર થાય, સી બાય સાઇન સી પણ ટુ આર થાય. લખ્યું તો લખી નાખ્યું, હજુ લખી શકાય સાઇન સૂત્ર પરથી સ્મોલ સી ના છેદમાં સાઇન કેપિટલ સી બરાબર પણ ટુ આર થાય. યસ, તો આના ઉપરથી, આમના ઉપરથી તમે મને સ્મોલ બી ની કિંમત લખાવી શકો, ટુ આર સાઇન બી થાય, કારણ કે આ સામે વહી જાય. અને આમના ઉપરથી તમે મને સ્મોલ સી ની કિંમત લખાવી શકો, આને સામે મોકલવો પડે, ટુ આર સાઇન સી થાય. ચાલો, અહીંયા સુધી બધાને ખબર હોય મેં સાઇન સૂત્રનો ઉપયોગ કર્યો છે જમણી બાજુ માટે, તો હવે ફરીથી જમણી બાજુ લખીએ ભાઈ. તો હવે આર એચ એસ બરાબર, સ્મોલ બી માઇનસ સ્મોલ સી, સ્મોલ બી એટલે અહીંયા રહ્યો, ટુ આર સાઇન બી માઇનસ ટુ આર સ્મોલ સી છે ને, એ અહીંયા રહ્યો, સ્મોલ સી ની કિંમત અહીંયા રહી, ટુ આર સાઇન સી છેદમાં સ્મોલ બી પ્લસ સ્મોલ સી, સ્મોલ બી પ્લસ સ્મોલ સી, ટુ આર સાઇન બી પ્લસ ટુ આર સાઇન સી. ચાલો, કમ્પ્લીટ ઇન્ટુ કોટ એ બાય ટુ, એમનું એમ રાખીએ. ઓકે, આગળ વધીએ. આવું તમારી પાસે તૈયાર. હવે તમે જોઈ શકો છો કે જમણી બાજુ આર એચ એસ માટે તમે અંશમાંથી ટુ આરને કોમન લઈ શકો છો. લઈ લ્યો તો અંશમાંથી ટુ આરને લઈ લીધો કોમન, કૌંસમાં વધે સાઇન બી માઇનસ સાઇન સી, છેદમાંથી તમે ટુ આરને કોમન લઈ શકો છો. લઈ લ્યો કોમન, સૂત્ર વધે સાઇન બી પ્લસ સાઇન સી અને કોટ એ બાય ટુ, એમનું એમ રહેશે. બરાબર છે, આગળ વધારીએ. ટુ આરને સાહેબ કેન્સલ કરી નાખીએ. હવે ઉપર તમારે સૂત્ર આવશે એસ માઇનસ એસ, આર એચ એસ જમણી બાજુ બરાબર. એસ માઇનસ એસનું સૂત્ર એસ માઇનસ એસ બરાબર ટુ સી એસ થાય. તો ઉપર સૂત્ર વાપરીએ, એસ માઇનસ એસનું ટુ સી સરવાળો ભાગ્યા બે એટલે બી પ્લસ સી બાય ટુ, બાદબાકી ભાગ્યા બે એટલે કે બી માઇનસ સી બાય ટુ, છેદમાં ફરી જોઈ શકો એસ પ્લસ એસ છે. એસ પ્લસ એસ એટલે શું થાય ભાઈઓ, એસ પ્લસ એસ હોય તો ટુ એસ સી થાય. લખી નાખીએ અહીંયા હવે એસ પ્લસ એસ માટે, ટુ સાઇન કરીએ બંને ખૂણાનો સરવાળો
बी प्लस सी बाई टू कोस बन्ने खूणानी बाद बाकी बी माइनस सी बाई टू अने गुणिया कोट ए बाई टू અહીંયા સુધી બધાને ક્લિયર હોય તો આગળ વધીએ. અહીંયા તમારે બે તો કેન્સલ થઈ જશે બાળકો, આગળ વધીએ. આર એચ એસ બરાબર કોષના છેદમાં સાઈનને કહેવાય કોટ, ખૂણો સરખો છે એટલે બેમાં બી પ્લસ સી બાય ટુ ગુણ્યા સાઈનના છેદમાં કોસ, ખૂણો સરખો સાઈન થીટાના છેદમાં કોસ થીટા, સાઈન થીટાના છેદમાં કોસ થીટા એટલે ટેન બી માઇનસ સી બાય ટુ ગુણ્યા કોટ એ બાય ટુ. હવે અગત્યની વાત, આ બધી વસ્તુ હું કોના માટે બોલી રહ્યો હતો ભૈયાઓ? ત્રિકોણ માટે, ક્લિયર ને? ત્રિકોણ માટે વાત છે. તો ત્રિકોણ માટેનો એક નિયમ બધાને ખબર જ હોય, જે છે આ એ પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ. ભૂલતો નહીં. શું લખવાનું મારે ભાઈઓ? મારે લખવાનું એ પ્લસ બી પ્લસ સી ત્રિકોણ એ બી સી માટે હંમેશા એ પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ હોય છે. એ પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ હોય છે, બરાબર છે. હવે શું કરવાનું? તો આમાંથી મિત્રો તમારી પાસે કોઈ પણ બેનો સરવાળો બાદ બાકી નહીં, કોઈ પણ બેનો સરવાળો બાદ બાકી નહીં, કોઈ પણ બેનો સરવાળો બાદ બાકી નહીં. હં, મારી પાસે જો એ પ્લસ બી હોય તો એના બદલે હું પાઈ માઇનસ સી મૂકી દઈશ. જો મારી પાસે એ પ્લસ બી હોય તો પાઈ માઇનસ સી, જો મારી પાસે બી પ્લસ સી હોય તો પાઈ માઇનસ એ, જો મારી પાસે એ પ્લસ સી હોય તો પાઈ માઇનસ બી. અત્યારે મારી પાસે બી પ્લસ બી માઇનસ સી, ધ્યાનમાં એટલે માઇનસ નહીં પ્લસ, એ બી પ્લસ સી છે મારી પાસે. બી પ્લસ સીની કિંમત આમના ઉપરથી બી પ્લસ સી બરાબર, તો આ એને મોકલવો પડે સામે, પાઈ માઇનસ એ થાય. આવું તમારા ત્રિકોણ ઉપરથી લખી શકાય. તો ઉપયોગ કરીએ આ સમીકરણનો મિત્રો તમારા ક્વેશ્ચનમાં. ચલો આગળ વધીએ. તો હવે આર એચ એસ બરાબર કોટ એમનો એમ, બી પ્લસ સી ને શું કહેવાય? તો કે પાઈ માઇનસ એ કહેવાય. અને છેદમાં બે એમનો એમ, ટેન બી માઇનસ સી ને તો માઇનસ ને કાંઈ ના મૂકાય, એમનું એમ જ રહેવા દેવાય, બી માઇનસ સી બાય ટુ અને કોટ એ બાય ટુ. ચલો ક્લિયર. અહીંયા અલગ અલગ આપી દો એટલે કંઈક તમારો નિયમ આવી જશે ત્રિકોણમિતિનો જ. આર એચ એસ બરાબર કોટ, અહીંયા પાઈ બાય ટુ લખાય આને, માઇનસ તમારો ખૂણો છે એ બાય ટુ ઇન્ટુ ટેન બી માઇનસ સી બાય ટુ ઇન્ટુ કોટ એ બાય ટુ. આવી વાત છે. આગળ વધારીએ. ક્યાં પહોંચ્યા આપણે? કોટ પાઈ બાય ટુ માઇનસ, પાઈ બાય ટુનું સ્થાન અહીંયા હોય, આ તમારું પાઈ બાય ટુનું સ્થાન. એમાં પ્લસ કરો તો બીજું ચરણ, માઇનસ કરો તો પહેલું ચરણ. તમારે પાઈ બાય ટુમાં માઇનસ કરવાનું છે. પહેલા ચરણમાં આવી ગયા. પહેલા ચરણમાં કોટ પ્લસ હોય, પહેલા ચરણમાં ઓલ એસ ટી સી પ્રમાણે ઓલ પ્લસ હોય એટલે આર એચ એસ બરાબર પ્લસ વાય એક્સ તમારી રેફરન્સ અક્ષ છે. તો વિધેય કોટ થઈ જાય ટેન અને ખૂણો છેલ્લે લખ્યો હોય એ બાય ટુ ઇન્ટુ આ પણ ટેન, વાહ ટેન બી માઇનસ સી બાય ટુ. આને ટેનમાં ફેરવી નાખીએ. હવે એને ભેગો ને ભેગો શું રખડાવીએ? એકના છેદમાં ટેન એ બાય ટુ લખાય. વેરી ગુડ, દેખાઈ ગયું બધાને. ટેન એ બાય ટુ, ટેન એ બાય ટુ કેન્સલ. તો તમારો આન્સર આવે આર એચ એસ બરાબર ટેન બી માઇનસ સી બાય ટુ. તેથી આર એચ એસ બરાબર, કદાચ આવું જ તમારે સાબિત કરવાનું હશે એલ એચ એસ
જોઈ શકો છો ક્વેશ્ચન સંપૂર્ણ તમારી સામે દર્શાવી દઈએ. તો આવી રીતે તમારે આ ક્વેશ્ચનને સોલ્વ કરવાનો છે. આ તમારું ઉદાહરણ નંબર 25 સરસ એજ છે સાબિત કરવાનું. 10b-c/2 બરાબર આવું સાબિત કરો. કયા સૂત્રના ઉપયોગથી ક્વેશ્ચનને સોલ્વ કરીશું? સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્ર. મેક્સિમમ ઉપયોગ સાઇન સૂત્રનો કરીશું. સ્મોલ લેટરની કિંમત મૂકી દેશું, 2r sin b, 2r sin c, 2r sin a જે આવતી હોય તે. પછી તો તમારા આગળના ત્રિકોણમિતિના સૂત્રમાં જવું પડશે. s + s, s - c + c, sin 2θ, ડડડડડ બધું. એ થઈ ગયા પછી જો તમારી પાસે b + c આવે, બે ખૂણાનો સરવાળો આવે, બે ખૂણાનો સરવાળો આવે તો એને પાઈ માઇનસ લખીને આન્સર તરફ પ્રયાણ કરીશું. તો આવી સાદીને સિમ્પલ મેથડથી જ દરેક ક્વેશ્ચન્સને આપણે સોલ્વ કરવાના છે, બરાબર છે? પણ આ ટ્રીક બધી ધ્યાનમાં રાખજો. સ્ટાર્ટિંગમાં શું કર્યું? સાઇન સૂત્ર. પછી શું કર્યું? s + s વાળા સૂત્ર, s - s વાળા સૂત્ર, c + c, c-. અને છેલ્લે તમારે a + b + c બરાબર પાઈનો ઉપયોગ કરવાનો અને ઓટોમેટિકલી સાબિત થઈ જ જશે, બરાબર. ઉદાહરણ 25માં પાર્ટ 2 લઈએ. ચાલો આ ક્લિયર, તો આને ક્લિયર કરી નાખું. ઓકે, ઉદાહરણ 25માં નંબર 2 પછીનું એક સૂત્ર છે. 10c - a/2 ને સાબિત કરો. 10C - a/2 બરાબર સાબિત કરો કે c - a/c + a, c - a/c + a (cot b/2) (B/2) આવું સાબિત કરવાનું છે. ઓકે, હવે આ ક્વેશ્ચનને લઈએ. સેમ ક્વેશ્ચન જ છે, ફરીથી જમણી બાજુ, કારણ કે જમણી બાજુ તમને ખબર છે શું સ્મોલ લેટર છે. તો હવે લખીએ RHS. RHS બરાબર શું છે તમારી પાસે? તો કે c - a/c + a (cot B/2) છે. ચાલો લખી નાખ. આગળ જઈએ. મારી પાસે સાહેબ સાઇન સૂત્ર છે. સાહેબ મારી પાસે સાઇન સૂત્ર છે અને એમાંય મારી પાસે c અને a એવું લખાય. c·sin C (2R) અને a પણ છે, તો a·sin A (2R). ક્યાંથી લખ્યું? તો સાઇન સૂત્ર ઉપરથી લખ્યું છે. સાઇન સૂત્ર શું છે? a·sin A (b·sin C) બધાની કિંમત 2R હોય છે. ઓકે, તો આમના ઉપરથી તમે લખી શકો કે c ની કિંમત 2R sin C અને a ની કિંમત 2R sin A આવી થાય. પધરાવીએ આને કિંમતોને અહીંયા RHSમાં લખતા જઈએ. તેથી RHS બરાબર અંશમાં કિંમત મૂકો તો c ની કિંમત અહીંયા રહે 2R sin C વચ્ચે માઇનસ નિશાની, a ની કિંમત અહીંયા રહી 2R sin A છેદમાં પણ c એની કિંમત છે 2R sin C વચ્ચે નિશાની પ્લસ, તો પ્લસ a ની કિંમત અહીંયા રહી 2R sin A ઇન્ટુ, તો cot B/2 તો એમનું એમ જ રાખવાનું છે. આગળ વધારીએ. હવે તમે જોઈ શકો છો અંશમાંથી તમારી પાસે કોમન આવશે 2R, લઈ લ્યો કોમન. તેથી RHS બરાબર 2R ને લઈ લીધો કોમન,
કાઉસ માં વધે સાઇન સી માઇનસ સાઇન એ, છેદમાંથી પણ ટુ આર ને લઈ લ્યો કોમન, કાઉસ માં વધે સાઇન સી પ્લસ સાઇન એ ઇન્ટુ કોટ બી બાય ટુ. અહીંયા સુધી બધાને ક્લિયર હોય તો ટુ આર ને કરી દઈએ કેન્સલ. તેથી આર એચ એસ બરાબર ઉપર આવે એસ માઇનસ એસ નું સૂત્ર. શું થાય? એસ માઇનસ એસ સાઇન માઇનસ સાઇન, ટુ કોસ સાઇન લખી નાખીએ. ટુ કોસ સાઇન કરીએ, બંને ખૂણાનો સરવાળો સી અને એ નો સરવાળો ભાગ્યા બે, સી પ્લસ એ બાય ટુ, અને બંને ખૂણાની બાદબાકી કરીએ સી માઇનસ એ બાય ટુ. ચાલો અંશ ક્લિયર. હવે જઈએ છેદમાં, હવે જઈએ છેદમાં એસ પ્લસ એસ. એસ પ્લસ એસનું સૂત્ર શું થાય? એસ પ્લસ એસ એટલે ટુ એસ સી લખી નાખીએ. ટુ એસ સી કરીએ, બંને ખૂણાનો સરવાળો ભાગ્યા બે, એટલે કે સી પ્લસ એ બાય ટુ, એટલે ઉપરની જેવું જ આવે છે. કરીએ બંનેની બાદબાકી, સી માઇનસ એ બાય ટુ ઇન્ટુ કોટ બી બાય ટુ. આગળ વધારીએ મિત્રો. ચલો ટુ ટુ ને કરી દઈએ કેન્સલ. તેથી આર એચ એસ બરાબર જમણી બાજુ બરાબર કોષના છેદમાં સાઇનને કહેવાય કોટ. ખૂણો સરખો છે, કોષના છેદમાં સાઇનને કહેવાય કોટ. બેમાં ખૂણો સરખો હોય તો જ લખાય સી પ્લસ એ બાય ટુ. બાજુમાં સાઇનના છેદમાં કોષ, સાઇન સી માઇનસ એ બાય ટુના છેદમાં કોસ સી માઇનસ એ બાય ટુને કહેવાય ટેન. સી માઇનસ એ બાય ટુ ગુણ્યા કોટ બી બાય ટુ. આવી જઈએ સરવાળો આવ્યો ત્યાં, સી પ્લસ એ આવ્યું, તો લખી શકાય કે ત્રિકોણ એ બી સી માટે એ પ્લસ બી પ્લસ સી બરાબર પાય. તો સી પ્લસ એની કિંમત શું થાય? પહેલા છેલ્લાની કિંમતનો સરવાળો. સી પ્લસ એની કિંમત થાય પાય માઇનસ બી. આમને અહીંયા મૂકી દઈએ, સી પ્લસ એ આવ્યું છે અને અહીંયા તો લખીએ આર એચ એસ બરાબર જમણી બાજુ આર એચ એસ બરાબર કોટ કાઉસમાં સી પ્લસ એના બદલે પાઈ માઇનસ બી છેદમાં બે એમનો એમ. ટેન માઇનસવાળાની કિંમત નહીં મૂકી શકાય એટલે મૂકવી પણ નહીં, સી માઇનસ એ બાય ટુ, કારણ કે માઇનસવાળામાં છે જ નહીં, મૂકી જ ના શકાય. કોટ બી બાય ટુ, અને મૂકીને ટ્રાય કરજો, સ્ટેપ વધી જશે ઘટશે નહીં. ઓકે, અહીંયા સુધી ક્લિયર હોય તો અહીંયા બાય ટુને આપી દઈએ અલગ અલગ. તેથી આર એચ એસ બરાબર કોટ અમને કહેવાય પાઈ બાય ટુ માઇનસ બી બાય ટુ ઇન્ટુ ટેન સી માઇનસ એ બાય ટુ ઇન્ટુ કોટ બી બાય ટુ. ચાલો અહીંયા સુધી પણ ક્લિયર હોય તો આગળ વધીએ. આર એચ એસ બરાબર કોટ પાઈ બાય ટુ માઇનસ, પાઈ બાય ટુ માઇનસ કરો એટલે પહેલું ચરણ આવે. પાઈ બાય ટુ અહીંયા હોય વાય એક્સ ઉપર, આ એક્સ અક્ષ ઉપર હોતો નથી. વાય એક્સ ઉપર પાઈ બાય ટુ હોય, માઇનસ કરો એટલે પહેલું ચરણ, પ્લસ કરો એટલે માઇનસ. પહેલા ચરણમાં કોટ હોય પ્લસ, વિધેય બદલે કારણ કે વાય એક્સ લીધી હતી અને ટેન બી બાય ટુ ખૂણો,
प्लस टेन बी बाय टू। चलो अहीं सुधी क्लियर, प्लस निशानी पहला चरणनी छे, इंटू एमनू एम राखीए, टेन बी एमनू एम राखीए, खूणो सी माइनस ए बाय टू एज इट इज, अने छेल्लाने कोटने लखी नाखीए एकना छेदमां टेन, खूणो छे बी बाय टू। तो तमे जोई शको वेरी गुड, टेन बी बाय टू तो उड़ी जवानो छे। तो आगळ वधीए, तेथी तमारी पासे आवे आर एच एस बराबर प्लस अने आ टेन सी माइनस ए बाय टू, कदाच एज तमारे साबित करवानू हशे। तेथी जमणी बाजु बराबर डाबी बाजु एल एच एस जोई लईए, आज साबित करवानू छे के बीजू कंई? ओके, आज साबित करवानू छे मित्रों। जोई शको छो उदाहरण 25માં टेन सी माइनस ए बाय टू साबित करीने आपो तो साबित छे। तो आवी रीते तमारे उदाहरण 25માંનો पार्ट टू पण आज रीते सेम टू सेम मेथडथी सोल्व करवानो छे। नेक्स्ट आगळ वधीए, उदाहरण 25માંનો ત્રીજો પાર્ટ પણ હશે। ઓકે, એમની પહેલા આને ફરીથી ક્લિયર કરી દઈએ। ઉદાહરણ 25માં નેક્સ્ટ આગળ વધીએ ત્રીજા પાર્ટ માટે। ત્રીજા પાર્ટની રકમ છે તમારી ટેન એ માઇનસ બી બાય ટુ બરાબર, સાબિત કરો કે ત્રિકોણ એબીસી માટે સાબિત કરો કે ટેન એ માઇનસ બી બાય ટુ બરાબર શું સાબિત કરવાનું છે? તો કે સ્મોલ એ માઇનસ સ્મોલ બી છેદમાં સ્મોલ એ પ્લસ સ્મોલ બી, સ્મોલ એ સ્મોલ બી ત્રિકોણની બાજુઓ છે, ઇન્ટુ કોટ કેપિટલ સી બાય ટુ સાબિત કરીને આપો। તો આ ક્વેશ્ચન હવે સાબિત કરવાનો છે। અગેઇન તમારી પાસે સ્મોલ લેટર ત્રિકોણના સાઇન સૂત્રનો ઉપયોગ કરવા માટે, સ્મોલ લેટરનો ઉપયોગ કરવા માટે જમણી બાજુ છે, જમણી બાજુ લઈને ડાબી બાજુ તરફ સાબિત કરીએ। તો કરીએ સ્ટાર્ટ હવે। આર એચ એસ જમણી બાજુ બરાબર એ માઇનસ બીના છેદમાં એ પ્લસ બી બરાબર, સોરી ઇન્ટુ છે કોટ સી બાય ટુ। ચાલો સ્મોલ એ અને સ્મોલ બીની કિંમત જોતી હોય તો તમારી પાસે સાઇન સૂત્ર હશે, લખી નાખીએ કે સાઇન સૂત્ર પરથી સ્મોલ એની કિંમત જોતી હોય તો સ્મોલ એના છેદમાં સાઇન કેપિટલ એ બરાબર ટુ આર, એટલે કે બી બાય સાઇન બી બરાબર એ ટુ આર બરાબર છે, અને બીના છેદમાં સાઇન કેપિટલ બી બરાબર પણ ટુ આર, બધા સરખા જ હોય, ટુ આર ટુ આર ટુ આર કે જેટલા જ હોય। તો આમનો ઉપયોગ કરીએ, તો આમની મદદથી સ્મોલ એની કિંમત શું થાય? તો કે આને મોકલવો પડે સામે, ટુ આર સાઇન એ થાય, આમના ઉપરથી સ્મોલ બીની કિંમત શું થાય? તો સ્મોલ બીની કિંમત થાય ટુ આર, અને આને મોકલવો પડે સામે સાઇન કેપિટલ બી, આવી રીતે મળે ટુ આર સાઇન એ અને ટુ આર સાઇન બી, એવી બે કિંમતો તમને પ્રસ્તુત થશે। તો હવે લખીએ જમણી બાજુ આર એચ એસ બરાબર, તેથી જમણી બાજુ બરાબર સ્મોલ એની કિંમત પહેલા માઇનસ સ્મોલ બી, સ્મોલ એ માઇનસ સ્મોલ બી, એટલે કે ટુ આર સાઇન એ માઇનસ ટુ આર સાઇન બી ના છેદમાં સ્મોલ એ પ્લસ સ્મોલ બી, સ્મોલ એ પ્લસ સ્મોલ બી, ટુ આર સાઇન એ ના છેદમાં ટુ આર સાઇન એ પ્લસ ટુ આર સાઇન બી। ક્લિયર હોય તો નેક્સ્ટ છેલ્લું લખી નાખીએ, ઇન્ટુ કોટ સી બાય ટુ। આગળ વધારીએ, ઓકે તમે જોઈ શકો છો ટુ આર આવશે તમારે કોમન,
તેથી આર એચ એસ બરાબર જમણી બાજુ બરાબર તમારા અંશમાંથી ટુ આર આવશે કોમન, લઈ લઈએ ટુ આર કોમન, કૌંસમાં વધે સાઇન એ માઇનસ સાઇન બી, છેદમાંથી તમારા ટુ આર કોમન મળશે, કૌંસમાં વધે સાઇન એ પ્લસ સાઇન બી. ચાલો એટલું તો ક્લિયર હોય તો ઇન ટુ કોટ સી બાય ટુ એમનું એમ રાખીએ. ઉપર સૂત્ર આવે પહેલાં તો ટુ આર કેન્સલ સાહેબ. ચાલો કેન્સલ સાહેબ, હવે ઉપર સૂત્ર આવશે. શું સૂત્ર આવે પહેલાં? ઉપર સૂત્ર આવે એસ માઇનસ એસ, એસ માઇનસ એસનું સૂત્ર આવે જેને કહેવાય ટુ કોસ અને સાઇન. એસ માઇનસ એસ એટલે ટુ કોસ સાઇન, બરાબર છે? ટુ કોસ અને સાઇન. કરીએ બંને ખૂણાનો સરવાળો, એ અને બીનો સરવાળો, તો એ પ્લસ બી બાય ટુ અને બાજુમાં આવે એ માઇનસ બી બાય ટુ. બરાબર છે? છેદમાં એસ પ્લસ એસ, એસ પ્લસ એસ, એસ પ્લસ એસ એટલે શું થાય? ટુ એસ સી થાય. લખી નાખીએ ટુ એસ સી. પાછું બંને ખૂણાનો સરવાળો એ પ્લસ બી બાય ટુ, આ તો ઉપરના જેવું જ આવે છે, અને છેદમાં આવે આની બેની બાદબાકી એ માઇનસ બી બાય ટુ, અને આ એમનું એમ રહેશે કોટ સી બાય ટુ. ચાલો ક્લિયર હોય તો આગળ વધીએ. તો મિત્રો, અહીંયા તમારી પાસે ટુ નામની વસ્તુ કેન્સલ થઈ શકે છે. હવે આર એચ એસ શું આવે? તેથી તમારી પાસે જમણી બાજુ આર એચ એસ બરાબર આવે કોષના છેદમાં સાઇન, કોષના છેદમાં સાઇન, કોષના છેદમાં સાઇનને કોટ કહેવાય. લખી નાખીએ કોટ. ખૂણો છે એ પ્લસ બી બાય ટુ, કોસ થીટાના છેદમાં સાઇન થીટા, કોટ થીટા. સાઇન થીટાના છેદમાં કોસ થીટા, બેનો થીટા સેમ છે, યસ, તો એને કહેવાય ટેન થીટા. ટેન બંનેનો ખૂણો છે એ માઇનસ બી બાય ટુ, એ માઇનસ બી બાય ટુ ઇન્ટુ કોટ સી બાય ટુ. બરાબર છે? આગળ વધારીએ. હવે આપ સર્વે જાણો છો કે ત્રિકોણ એબીસી માટે એ પ્લસ બી પ્લસ સી બરાબર 180 હોય. એ પ્લસ બીની કિંમત અહીંયા મૂકી શકાય, હા મૂકી દઈએ. તેમના ઉપરથી એ પ્લસ બીની કિંમત પાઈ માઇનસ સી થાય, જેમનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ આ સ્ટેપમાં. તેથી તમારી પાસે જમણી બાજુ આર એચ એસ બરાબર કોટ એમનું એમ એ પ્લસ બી બાય ટુ, એ પ્લસ બી બાય ટુ, એ પ્લસ બીના બદલે હું પાઈ માઇનસ સી લખી નાખું, એ પ્લસ બી એટલે પાઈ માઇનસ સી, ત્રિકોણ માટે છું. બાકી એમનું એમ ટેન માઇનસ વાળાની કિંમત તો મળે નહીં એ માઇનસ બીની, એટલે કંઈ કરાય નહીં. ઇન્ટુ કોટ સી બાય ટુ. ક્લિયર છે? આને આપી દઈએ અલગ અલગ. તેથી આર એચ એસ જમણી બાજુ બરાબર કોટ પહેલું થાય પાઈ બાય ટુ, વચ્ચે નિશાની માઇનસ, પછી થાય સી બાય ટુ, પાઈ બાય ટુ માઇનસ સી બાય ટુ, બાકી એમનું એમ. અહીંયા આવી જાઓ. હવે પાઈ બાય ટુ
પ્લસ કરો તો બીજું ચરણ, માઇનસ કરો તો પહેલું ચરણ, પ્લસ કરો તો બીજું, માઇનસ કરો તો પહેલું. પાઈ બાય ટુ માઇનસ કરવાનું છે. પહેલા ચરણમાં કોટની નિશાની પ્લસ હોય, ઓલ પ્લસ હોય, તેથી આર એચ એસ બરાબર પ્લસ નિશાની, વાય એક્સ હતી રેફરન્સ અક્ષ, એટલે કોટ બની જાય ટેન, ખૂણો છેલ્લે હોય એ જ આવે સી બાય ટુ ઇન્ટુ આ એમનું એમ રાખીએ ટેન એ માઇનસ બી બાય ટુ એમનું એમ ઇન્ટુ કોટને લખાય એકના છેદમાં ટેન સી બાય ટુ. મિત્રો તમે જોઈ શકો છો ટેન સી બાય ટુ, ટેન સી બાય ટુ કેન્સલ થઈ જાય, તેથી તમારી પાસે આવે આર એચ એસ બરાબર એક જ વસ્તુ વધે જે છે ટેન એ માઇનસ બી બાય ટુ, જે તમારે સાબિત કરવાની હોઈ શકે છે. તેથી આર એચ એસ બરાબર એલ એચ એસ ડાબી બાજુ તો આ થઈ ગયું સરસ મજાનું ઉદાહરણ નંબર 25માંનો પાર્ટ 3 પણ અહીંયા કમ્પ્લીટેડ. તો આવી રીતે તમારે ઉદાહરણ નંબર 25ને ફક્ત બે જ સૂત્રો, સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્ર, એમાં પણ મેં તો સાઇન સૂત્રના જ ઉપયોગથી સાબિત કરી નાખેલું છે, બરાબર છે. તો આ થઈ ગઈ તમારા સરસ મજાના ઉદાહરણ નંબર 25માંની વાત. મિત્રો નેક્સ્ટ આગળ વધીએ અને નેક્સ્ટ સોલ્વ કરીએ તમારા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 26 લઈએ. ચલો નેક્સ્ટ તમારા પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ નંબર 26મું છે, કોઈ પણ ત્રિકોણ એબીસી માટે સાબિત કરો કે કોઈ પણ ત્રિકોણ એબીસી માટે સાબિત કરો કે એ ઇન્ટુ સાઇન બી માઇનસ સી કેપિટલ છે, પ્લસ બી ઇન્ટુ સાઇન સી માઇનસ એ, પ્લસ એ ઇન્ટુ સોરી એ તો આવી ગયો ને સ્મોલ સી ઇન્ટુ સાઇન એ માઇનસ બી બરાબર ઝીરો સાબિત કરો. જોઈએ મિત્રો કઈ રીતે સાબિત કરીએ, બરાબર છે. મેઇન વાત કઈ રીતે આગળ વધે છે, આપણે વારંવાર કીધું છે કે કોઈ પણ સાબિતી માટે, ત્રિકોણ એબીસીની કોઈ પણ સાબિતી માટે સાઇન સૂત્ર કોસાઇન સૂત્ર ઉભા જ હોય, એમાં સાઇન સૂત્રનો ઉપયોગ વધારે કરવો. લઈએ ડાબી બાજુ, કારણ કે આમાં તો ડાબી બાજુ જમણી બાજુ તો ઝીરો સાબિત કરવાની છે. ઓકે સાબિત કરવા માટે હવે લઈએ એલ એચ એસ. બરાબર એ સાઇન કેપિટલ બી માઇનસ કેપિટલ સી પ્લસ બી સાઇન કેપિટલ સી માઇનસ કેપિટલ એ પ્લસ સી સાઇન કેપિટલ એ માઇનસ કેપિટલ બી. આવી રીતે છે, ત્રણ પાર્ટ છે, ત્રણેયને અલગ અલગ રંગથી લખેલા જ છે. તમારી પાસે સાઇન સૂત્ર છે જ, યાદ કરો તમારું સાઇન સૂત્ર મિત્રો. તો સાઇન સૂત્ર એવું કહે કે એના છેદમાં સાઇન એ બરાબર ટુ આર, અને બીના છેદમાં સાઇન બી બરાબર ટુ આર, અને સીના છેદમાં સાઇન સી બરાબર ટુ આર. આવું તમારું સાઇન સૂત્ર મેં લખી નાખ્યું. હવે મિત્રો મને એ કહેશો તમારા સ્મોલ એની કિંમત આના ઉપરથી શું થાય, તો સ્મોલ એની કિંમત થાય ટુ આર સાઇન કેપિટલ એ, બરાબર છે ને. ઓકે આના ઉપરથી તમારા સ્મોલ બીની કિંમત શું થાય,
तो स्मोल बी नी किंमत थाय 2r sin b। आना ઉપરથી તમારા સ્મોલ c ની કિંમત શું થાય? થાય 2r sin કેપિટલ c, જે તમે અહીંયા દરેક જગ્યાએ abc ની જગ્યાએ પુટ કરી શકો છો। કરી દઈએ, આગળ વધારીએ અને કરી દઈએ પુટ। તેથી તમારી પાસે LHS બરાબર A ની કિંમત છે 2R sin A, 2R sin capital A into sin B minus C m નું એમ। ચાલો પહેલો ભાગ કમ્પ્લીટ કરી નાખેલો છે, વચ્ચે નિશાની પ્લસ છે તો પ્લસ। હવે સ્મોલ b ની કિંમત મૂકવી છે 2R sin B થાય, સ્મોલ b ની કિંમત 2R sin B into sin c minus a m નું એમ। ચાલો પહેલો ભાગ કમ્પ્લીટ, બીજો ભાગ બી કમ્પ્લીટ, ત્રીજો ભાગ જોઈ લઈએ। સ્મોલ c ની કિંમત 2R sin c, વચ્ચે નિશાની પ્લસ તો પ્લસ, 2R sin c into sin a minus b, આવી રીતે આવશે। 2R લઈ લઈએ દરેકમાંથી કોમન। ચલો આગળ વધારીએ, અહીંયા સુધી તો બધાયને ક્લિયર છે, તો હવે વધીએ આગળ। ચલો LHS બરાબર 2R ને લઈ લઈએ કોમન, કૌંસમાં વધે sin a પહેલું પદ લખીએ sin a sin b minus c, બીજું પદ લખીએ 2R કોમન આવી ગયા પછી sin b sin c minus a, પછીનું પદ લખીએ sin c sin a minus b, અને કોમન બધું આવી ગયું તો કૌંસ પૂરો। આવી રીતે તમારી પાસે નેક્સ્ટ સ્ટેપ આવે છે। હવે આને આગળ વધારીએ મિત્રો, હવે આગળ વધવા માટે કોઈ ચાન્સ જ નથી, તો શું કરાય ખબર છે? તો ત્રિકોણ ABC નો ઉપયોગ કરવો પડે। ત્રિકોણ ABC માટે તમારો રૂલ શું છે? A પ્લસ B પ્લસ C બરાબર પાય। આવો તમારો નિયમ છે, A પ્લસ B પ્લસ C બરાબર પાય, A પ્લસ B પ્લસ C બરાબર પાય, એ પ્લસ બી પ્લસ સી બરાબર પાય। આગળ વધારીએ, સાહેબ આનો ઉપયોગ ક્યાં કરીએ એ તો મને કયો? તો LHS જુઓ, બરાબર જુઓ, 2R એમનું એમ, કૌંસ એમનું એમ, સાઇન બી માઇનસ સી, માઇનસમાં તો મેં પુટ કરવાની ના પાડી તમને, તો સાઇન એની કિંમત મૂકી શકાય, ખાલી એની કિંમત જોજો, ખાલી એની કિંમત, આ પદ આખું સામે, પાય માઇનસ બી માઇનસ સી, એટલે કે પાય કૌંસમાં બી પ્લસ સી, આખાને કૌંસ બનાવીને સામે લઈ ગયો, બરાબર છે? આવી રીતે કરવાનું થશે। નેક્સ્ટ તમને ખબર પડી ગઈ, બાકી એમનું એમ, સાઇન બી માઇનસ સી એમનું એમ, વચ્ચે નિશાની પ્લસ તો પ્લસ એમની એમ, આમાં કોની કિંમત મુકાય? આને તો નહીં, તો આની બી ની કિંમત અહીંથી બોલો, એ પ્લસ સી ને સામે મોકલવો પડે, તો સાઇન પાઈ માઇનસ એ પ્લસ સી અને સાઇન સી માઇનસ એ એમનું એમ, આ એમનું એમ, પછીનું પદ જુઓ તો અહીંયા તમારી પાસે સ્મોલ સી ની કિંમત આવે પાઈ માઇનસ એ પ્લસ બી પ્લસ સાઇન પાઈ માઇનસ એ પ્લસ બી અને એમનું એમ સાઇન એ માઇનસ બી અને કૌંસ પૂરો। મિત્રો હવે તમે સરળ બની ગયા છો, આનાથી તમારે વધારે કોઈ ટીકવી રીત મળશે જ નહીં। તો LHS, LHS બરાબર 2R અને કૌંસમાં, ચાલો સાઇન પાઈ માઇનસ આવે તો બીજું ચરણ, બીજા ચરણમાં સાઇનની નિશાની પ્લસ હોય,
અને વિધેય બદલે નહીં, કારણ કે પાઈનું સ્થાન ફરી એકવાર રિપીટ કરાવી દો, પાઈ અહીંયા હોય, પાઈ આ બાજુ હોય, માઇનસ કરો એટલે બીજું ચરણ આવે, બીજા ચરણમાં સાઇન પ્લસ હોય ઓ લેસ પ્રમાણે, ઓ લેસ ટી સી પ્રમાણે, અને વિધેય તો બદલવાનું નથી, સાઇન બી પ્લસ સી, સાઇન બી માઇનસ સી. ઓકે, આગળ વધીએ. પ્લસ નિશાની એમની એમ પાછું પાઈ માઇનસ આવ્યું, પાછું બીજું ચરણ આવ્યું, પાછો સાઇન આવ્યો, સાઇન સી પ્લસ એ કહેવાય એને, અને સાઇન સી માઇનસ એ એમનો એમ, પછી પાછી નિશાની પ્લસ આવી તો પ્લસ, પાછું આવ્યું પાઈ માઇનસ, પાઈ માઇનસ આવે એટલે બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન તો પ્લસ હોય, અને વિધેય બદલે નહીં, સાઇન એ પ્લસ બી અને સાઇન એ માઇનસ બી આવી રીતે આવે છે. ચાલો અહીંયા સુધી પણ ક્લિયર હોય તો આગળ વધીએ. હવે તમારી પાસે જૂનું ત્રિકોણમિતિનું સૂત્ર સાઇન આલ્ફા પ્લસ બીટા અને સાઇન આલ્ફા માઇનસ બીટાનો ગુણાકાર તમને મેં કીધેલો છે, સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા મળે છે. અને બીજું સૂત્ર યાદ રાખવાનું કીધું છે, કોસ આલ્ફા પ્લસ બીટા ગુણ્યા કોસ આલ્ફા માઇનસ બીટાનો ગુણાકાર તમને મળે કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા. તો આ બંને સૂત્રમાંથી જેનો અહીંયા ઉપયોગ થાય એનો ઉપયોગ કરીશું. આગળ વધારીએ. ઓકે, અંતિમ ચરણમાં જઈએ. LHS બરાબર 2R કૌંસમાં સાઇન બી પ્લસ સી સાઇન બી માઇનસ સી, સાઇન બી પ્લસ સી સાઇન બી, સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી કહેવાય. ચાલો વચ્ચે નિશાની પ્લસ એમની એમ ફરીથી આવી જાઓ અહીંયા, સાઇન સી પ્લસ એ સાઇન સી માઇનસ એ, સાઇન સી પ્લસ એ સાઇન સી માઇનસ એ, સાઇન સ્ક્વેર સી માઇનસ સાઇન સ્ક્વેર એ. ઓકે, આગળ વધીએ. પછીની નિશાની પ્લસ છે તો પ્લસ રાખીએ. ફરીથી જોઈ શકો છો સાઇન એ પ્લસ બી સાઇન એ માઇનસ બી, સાઇન એ પ્લસ બી સાઇન સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર બી. અને કૌંસ પૂરો. તેથી તમારી પાસે LHS બરાબર 2R અને કૌંસમાં સાઇન સ્ક્વેર બી પ્લસ અને સાઇન સ્ક્વેર બી માઇનસ ઉડી જાય, સાઇન સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર એ સાઇન સ્ક્વેર સી સાઇન સ્ક્વેર સી ઉડી જાય, ઝીરો. તો LHS બરાબર ઝીરો, 2R ગુણ્યા ઝીરો, અને એ જ તમારે સાબિત કરવાનું છે, RHS ઝીરો સાબિત કરવાનો છે. તો આવો સાદો ને સિમ્પલ ક્વેશ્ચન, ઉદાહરણ નંબર 26મું પણ અહીંયા પરિપૂર્ણ સંપૂર્ણ ઉદાહરણ તમારી સમક્ષ દર્શાવેલું જ છે મિત્રો. આ રીતે તમારે સોલ્વ કરવાનું છે, બરાબર છે? તો આ થઈ ગયું તમારા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 26. નેક્સ્ટ ઉદાહરણ નંબર 27 તમારા NCERT પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 27મું લઈએ. ઉદાહરણ નંબર 27માંની રકમ છે એચ ઊંચાઈના સ્મોલ એસ ઊંચાઈ ના શિરોલંબ ટાવર શિરોલંબ એટલે ઊભી રીતે આમ આવી રીતે હોય ઊભો ટાવર શિરોલંબ ટાવર પી ક્યુની શિરોલંબ ટાવર પી ક્યુ ની ટોચના બિંદુ પી નો પી ક્યુની ટોચ ના બિંદુ એ નો સોરી પી ક્યુની ટોચના બિંદુ પી નો એ થી સોરી મિત્રો પી નો એ થી ઉત્સેદ કોણ આપ્યો હશે? હા, ઉત્સેદ કોણ 45 છે. જ્યાં બી નું એથી અંતર એ બી બરાબર ડી છે, એ બી નું અંતર બરાબર ડી છે,
ए बी ए ए क्यू साथ है, ए बी ए ए क्यू साथ है 30 नो खूणो बनावे छे। શું બધી વાત છે, ગુડ। તો સાબિત કરો કે ડી બરાબર એચ ગુણ્યા રૂટ થ્રી માઇનસ વન, આવું સાબિત કરવાનું છે આ રકમ પરથી। એટલે કે અંતર ઊંચાઈનો પ્રશ્ન છે, તમે આગળ સાબિત કરી જ લીધેલું છે, છતાં પણ આગળ વધીએ અને સોલ્વ કરીએ। ઓકે મિત્રો, ક્વેશ્ચન તમારી સમક્ષ દર્શાવી જ દીધેલો છે। શું છે તો પ્રથમ આકૃતિઓ સાથે દોરતા જઈએ। ઓકે, ના ચાલે, ચાલે, શું વાત છે। સ્મોલ એચ જેમની ઊંચાઈ છે, સ્મોલ એચ જેમની ઊંચાઈ છે એટલે કે અહીંથી અહીંયા સુધીનું માપ સ્મોલ એચ જેટલું છે, આ માપ છે એ સ્મોલ એચ જેટલું છે। એવો ટાવર પી ક્યુની ટોચ પી છે, એવા ટાવર પી ક્યુની ટોચ છે પી, આનું નામ આપી દઈએ પી। તો ટાવર અહીંયા પૂરો થાય એટલે ત્યાં નામ આપવું પડે ક્યુ, અને જમીન સાથે તો 90 ના ખૂણે જોઈ, બરાબર ને। આગળ વધીએ, નો એથી ઉત્સેદ કોણ એટલે અહીંયા લેવું પડે બિંદુ એ, નો કેપિટલ એથી ઉત્સેદ કોણ 45 અંશ છે। ચાલો અહીંયા સુધી બધાને ક્લિયર હોય તો, અહીંયા સુધી બધાને ક્લિયર હોય તો આગળ વધારીએ। નેક્સ્ટ છે 10 45 ત્રિકોણ પી ક્યુ અને એ માટે, ત્રિકોણ પી ક્યુ એ માટે શું લેવું પડે તો કે 10 45 બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ છે પી ક્યુના છેદમાં, પાસેની બાજુ છે એ ક્યુ, તો 10 45 નો આન્સર તો 1 આવશે। પી ક્યુને કહેવાય સ્મોલ એચ અને એ ક્યુ રહેશે એમનો એમ, તેથી એ ક્યુ બરાબર તમને મળશે સ્મોલ એચ। તો આમના ઉપરથી તમે શું તારવી લીધું, તમે તારવી લીધું કે આ ભાઈની લંબાઈ અહીંથી અહીંયાની લંબાઈ તમે ગણો એ તમારા માટે સ્મોલ એચ જેટલી મળશે, કારણ કે 10 45 પી ક્યુ બાય એ ક્યુ એચ, 10 45 બરાબર 1 થાય। ધોરણ 10માં આવતું કહું 10 45 ખૂણો 1 જેટલો મળશે, તો આ બંને લંબાઈ સરખી છે, તો આગળ વધારીએ, આ બંને લંબાઈ સરખી છે। નેક્સ્ટ શું કીધું છે ક્વેશ્ચનમાં, તો આને હવે કાઢી નાખીએ। નેક્સ્ટ કીધું છે કે એ બી એ એ ક્યુ સાથે 30 ખૂણો બનાવે છે, એટલે ક્યાંક બિંદુ બી એવું આવેલું છે જે એ ક્યુ સાથે 30 એ ક્યુ ક્યાં છે ભાઈ, તો કે એ ક્યુ તમે જોઈ શકો છો, એ ક્યુ છે એ અહીંયા લંબાઈ દર્શાવે છે, આ લંબાઈ એ ક્યુ છે, 30 ખૂણો એટલે 45 તો નાનો ખૂણો થશે, તો એ ક્યુ ખૂણો ક્યાંક અહીંયા આવશે જે 30 ખૂણો બનાવે। સરખો ડ્રો કરીએ તો એ આવી રીતે આવશે ભાઈ। ચાલો આ તમારે એ ક્યુ ક્યાંક થશે જે 30 ખૂણો બનાવે છે, એવું બિંદુ બી છે, અહીંયા લઈ લઈએ બિંદુ બી। ઓકે, બિંદુ બી પણ તૈયાર હોય તો આગળ વધીએ। આ બિંદુ બી, આ બિંદુ બી અને આ બિંદુ બી, ચાલો બધાને જોડી દીધા। હવે શું કીધું છે તમને, તમને એવું કીધું છે કે તે વાંચો શું કીધું છે, શું એ બી એ એક ક્યુ સાથે 30 ખૂણો બનાવે છે, તો 30 ખૂણો તો લખવો પડે ને પહેલા મિત્રો, એટલે આ તમારે 30 ખૂણો થશે, આ ખૂણો 30 હોય તો આ ખૂણો મારા ખ્યાલથી તમારી પાસે 60 થાય, આ ખૂણો તો 90 જ છે, બરાબર છે, 30 છે, 60 છે, 90 છે, બધા ખૂણા છે, હવે આ ખૂણો કેટલાનો થાય, ટોટલ ખૂણો 45 આગળ ભૂલતા નહીં, જૂનો ખૂણો 45 આ, બરાબર છે। હવે તો
ओके आ 45 નો એમાં આ 30 તો આ ખૂણો કેટલાનો થાય મિત્રો આ ખૂણો 15 નો થાય બરાબર છે આ ખૂણો 15 નો થાય ઓકે એ ખૂણો 15 નો છે તો 30 45 15 હા બરાબર છે એ ખૂણો તો 15 નો જ થશે ओके 30 60 45 45 60 તો આ ખૂણો 60 નો જ થશે ને આ 30 હોય તો આ ખૂણો હ અહીંયા જિગજેગ બને 60 નો થશે આ બરાબર છે આ 60 નો તો આ તમારે ખૂણો 30 નો થાય આ 30 નો તો આ ખૂણો તમારે 15 નો થશે આ ખૂણો 15 આ ખૂણો 30 આ ડન છે ચાલો બધું ક્લિયર હોય તો આગળ વધારીએ કોઈ પણ એક ત્રિકોણને લઈ લ્યો આની લંબાઈ √2h તમે કહી શકો કારણ કે આ બે h હોય તો h² + h² 2h² નું વર્ગમૂળ √2h પાયથાગોરસને આધારે ઓકે અહીંયા સુધી ક્લિયર હોય તો હવે મારે રિલેશન જોઈએ છે આનું માપ d છે એને આપણે અલગ પેનથી દર્શાવીએ હવે એ ત્રિકોણને આનું માપ એ લોકો d આપે છે AB નું અંતર d છે આની લંબાઈ મને ખબર નથી આની લંબાઈ પણ મને ખબર નથી બરાબર છે આગળ વધારીએ પણ હા અહીંયાનો ખૂણો ખબર છે 15 અહીંયાનું અને અહીંયા રૂટ ટુ એચ છે તો તમારા માટે જાણીતી કિંમત બે થઈ જો ત્રિકોણ એ બી અને પી માટે લખી શકાય આ છે ડી ડીના છેદમાં એની સામે ડીની સામેનો ખૂણો આ સ્મોલ ડી છે સ્મોલ ડીની સામેનો ખૂણો સાઇન 15 બરાબર આ બાજુ લઈએ એનું નામ છે બી પી પી બી એની સામેનો ખૂણો પણ સાઇન 15 બરાબર છેલ્લે આ બાજુ રૂટ ટુ એચ બે વખત 15 15 કાઢી નાખો એટલે આ ખૂણો કેટલાનો થાય કારણ કે 15 15 30 એટલે 150 નો ખૂણો છે સાઇન 150 ફરીથી એને ડ્રો કરી નાખીએ આવી રીતે જ છે ત્રિકોણ આમ છે અને આમ છે આ ખૂણો 15 છે એ આની સામે નો થાય આનું નામ છે આપણે પીબી બાજુ આનું નામ છે સ્મોલ ડી બાજુ અહીંયા પણ ખૂણો 15 અને આ ખૂણો થાય 150 અહીંયા રૂટ ટુ એચ લખી નાખીએ તો આપણે તો આ બેનું રિલેશન જોઈએ છે તો આના ઉપરથી ડીના છેદમાં સાઇન 15ની કિંમત રૂટ 3 - 1/2√2 યાદ રાખવી પડે આને તો લખવાની જરૂર નથી રૂટ ટુ એચના છેદમાં સાઇન 150 એટલે સાઇન પાઈ માઇનસ 30 આગળ વધારીએ તો ડી બાય √3 - 1/2√2 બરાબર રૂટ ટુ એચના છેદમાં સાઇન 30 એટલે 1/2 થશે એમાંય બે બે ઉડી જાય મોકલી દો સામે તેથી તમારે જે સાબિત કરવાનું છે ડી બરાબર √2 × √2 ઉડી જશે કારણ કે અહીંયા આવે √2h કૌંસમાં √3 - 1/√2 √2 √2 ઉડી જાય તેથી તમારે સાબિત કરવાનું છે એ સાબિત થઈ જાય કે ડીનો આન્સર h કૌંસમાં √3 - 1 જેટલો મળશે તો આ થઈ ગયું સરસ મજાનું તમારું ઉદાહરણ નંબર 27મું પણ અહીંયા પરિપૂર્ણ સેમ મેથડથી જ તમારે પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 28મું પૂરું કરવાનું છે અને નેક્સ્ટ જ્યારે મળશું ત્યારે આમના પછીના સ્વાધ્યાયનો આપણે વિસ્તૃત અભ્યાસ કરવાના છીએ સ્વાધ્યાય 3.5નો ત્યાં સુધી સર્વોએ ઉદાહરણ 28મું કમ્પ્લીટ કરીને રાખવું મેઇન તમારા ધોરણ 10ના બેઝ પર છે અંતર અને ઊંચાઈને આધારિત અસ્તુ જય હિન્દ જય ભારત